हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करिए लेक्चर नंबर 15। लेक्चर नंबर 14 में आप जो 13.2 एक्सरसाइज थी एना 5-5 दाखले आप कंटिन्यू करा। बाकी ना जो दाखला जे छे कि मैं जाते प्रैक्टिस कर सको छो और ना आवे तो પછી મને પૂછી શકો છો, રાઈટ? તો આજે આપણે સ્ટાર્ટ કરીએ। આપણે કન્ફર્ડ પુષ્ઠફળ બધા જ સૂત્ર જે છે આપણે ગયા લેક્ચર માં આપણે જોઈ ગયા હતા। આપણે આઈ થિંક ઓકે 10મા નંબર ના લેક્ચર માં અને થોડો ભાગ કરજો તો એના પછીના એક સૂત્રનો લેક્ચર આવ્યો હતો જેમાં આપણે નળાકારનું ઘનફળ અને આડછેદનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો હતો। કેમ કે હવે ઘનફળના સૂત્ર યુઝ કરવાના છે 13.6 જે 13.2 એક્સરસાઇઝ આપણે ભણી ગયા એમાં ખાલી શું હતું કે ખાલી વક્ર સપાટીનો અને કુલ સપાટીનો ક્ષેત્રફળનો ઉપયોગ કરતા હતા અને એનું નળાકારની વક્ર સપાટીનો આપણે જોયું કે નળાકારનું પૃષ્ઠફળ શું થાય અને હવે નળાકારની ઘનફળની એક્સરસાઇઝ છે 13.6 એનો હવે આપણે અભ્યાસ કરવાનો છે। ફરી વખત યાદ અપાવી દઉં તમને નળાકારનું ઘનફળ શું થાય પાઈ આર સ્ક્વેર h અને આડછેદનું ઘનફળ શું થાય પાઈ આર કેપિટલ આર સ્ક્વેર માઈનસ પાઈ સ્મોલ આર સ્ક્વેર h। ઓકે, જ્યારે આપણે આ સૂત્ર કરી જોઈએ છીએ સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 1 સ્વાધ્યાય 13.6। તો કે નળાકાર વાસણના પાયાનું પરિધિ તમને આપેલું છે 132 સેન્ટીમીટર, તેની ઊંચાઈ તમને આપેલી છે 25 સેન્ટીમીટર, તો તેમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને આમાં શું આપેલું છે કે નળાકારના પાયાનો પરિધિ, તો નળાકાર જે છે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 1 માં, તો આ જે નળાકાર આકાર જે તમને આપેલો છે તો આ નળાકારમાં આ જે પાયો જે છે પાયો શું છે મારો વર્તુળ છે, આ પણ કેવો છે મારો આખે આખો પાયો બને, રાઈટ? અને તેની ઊંચાઈ તમને આપેલી છે 25 સેન્ટીમીટર। જોઈ લઈએ એક વખત, યસ, ઊંચાઈ જે છે 25 સેન્ટીમીટર અને વર્તુળનો પરિધિ જે છે 132 સેન્ટીમીટર તમને આપેલ છે। ઓકે, તો જે વસ્તુ તમને આપેલી છે એ વસ્તુ આપણે લખી લઈએ, તો પહેલા તમને આપેલું છે એ તમને કેટલો આપેલો છે 25 સેન્ટીમીટર અને પછી તમને એમ કીધું છે કે પાયાનો પરિધિ બરાબર 132 સેન્ટીમીટર। હવે તમને એમ કીધું છે કે આ નળાકારમાં પાણી કેટલું સમાઈ શકે? હવે જો તમારી પાસે h છે, પરિધિ છે, હવે પાયો મતલબ કે પાણી સમાય તો એ જે ઘનફળ આવશે આ સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટર ક્યુબમાં આવશે કે નહીં, રાઈટ? પરંતુ તમને ક્વેશ્ચન પૂછેલો છે કે નળાકારમાં કેટલા લીટર પાણી સમાઈ શકે, લીટર મતલબ કે મારે લીટરમાં કન્વર્ટ કરવું જોઈએ કે નહીં કરવું પડે, બસ। તો હવે આપણે જેટલું પણ પાણી સમાય છે જે આન્સર આવે છે સેન્ટીમીટર ક્યુબ એમાંથી આપણે શેમાં કન્વર્ટ કરના છે, લીટરમાં કન્વર્ટ કરના છે। પરંતુ ક્વેશ્ચન પાછો તો એમ થાય છે કે ભાઈ નળાકારનું ઘનફળ એટલે પાઈ આર સ્ક્વેર h, h કોણ છે, પાઈ ની કિંમત તમને આપેલી નથી તો 22/7 થઈ ગયું। ઓકે, 22/7 લેવાનું, આર ક્યાંથી મેળવશું? તો આર મેળવવા માટે તમને શું આપેલું છે પાયાનો પરિધિ। હવે પાયાનો પરિધિ એટલે કે પાયો મારો વર્તુળ આકાર હોય, ઇટ મીન્સ કે આને લખી શકું કે ભાઈ વર્તુળનો પરિઘન તમને કેટલો આપેલો છે 132 સેન્ટીમીટર। હવે એક કોઈ વર્તુળનો પરિઘ એટલે શું? વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે ટોટલ પાયા સ્ક્વેર, પરિઘ એટલે કે વર્તુળની સંપૂર્ણ લંબાઈ કેટલી થાય તો કે 2 પાઈ r બરાબર જ તમને કેટલા આપેલા છે 132 સેન્ટીમીટર। જોજો વર્તુળનો પરિઘ એટલે કેટલો થાય 2 પાઈ r અને 132 બરાબર થાય 132 સેન્ટીમીટર એમ, કેમ કે મારે જોઈએ છે r મળશે તો જ મને આનું શું મળશે ઘનફળ મળશે, તો આમાંથી મારે r કરતા ભરાઈ દઈએ। ચલો જો આમાંથી r ને કરતા બનાવો અથવા જો કરતા ના બનાવો હોય તો ડાયરેક્ટ મારે આની કિંમત મૂકી દેવાની 2×22/7 r અને પછી છેદમાં જવાનું, જે રીતના તમે દાખલો ગણો છો એ રીતે ગણી શકો છો। ચલો હું પેલા બધું જ છેદમાં જવા દઉં છું અને હવે આપણે આન્સર કરીએ તો કે 132 છેદમાં 2×22/7 કેટલા આવશે 7 સેન્ટીમીટર। હવે છેદનો છેદ ક્યાં જશે, અંશમાં જાય કે ના જાય? ઓકે, એને હવે આપણે અંશમાં મૂકી દઈએ, ઇટ મીન્સ કે મારી પાસે આન્સર થઈ જશે 132 n×7 છેદમાં 2×22 થઈયા। હવે આપણે આને સિમ્પલી સોલ્વ કરવાની છે।
तो आज हमने आंसर क्वेश्चन नंबर 6 आर क्वेश्चन आर बराबर जो 22 6 132 आई देना चाहिए क्योंकि जो 14 बार बात बराबर बड़ी पड़ी 14 बार देखते हैं तो ये 132 तो 22 6 132 तो हमारे में आंसर आएगा 6 × 7 / 2 सेंटीमीटर પછી આપણે પાસે છે મૂલ્ય છે यानी कि 2 × 3 = 6 तो आर जे छे हमारी में विद्यार्थी मित्रों કેટલો થઈ ગયો 3 × 7 સેન્ટીમીટર ઇટ મીન્સ કે આર આવી ગયો મારી પાસે 21 સેન્ટીમીટર જો થોડા સ્ટેપ વધે છે કોઈ વાંધો નહીં તમે પણ કર કરી શકો છો પરંતુ જેમ સ્ટેપ કર કટ ક્યારે કરી શકશો જેમ તમારી પ્રેક્ટિસ વધશે એટલે અમે તમને ખાલી સિમ્પલ એક જેમ જેમ સ્ટેપ વાઇઝ સ્ટેપ લખતો જાઉં છું બરાબર ભલે થોડું દાખલો લાંબો થાય પણ એવું ગભરાવાની જરૂર નથી આર મળી ગયો હવે આમાં કેટલું પાણી સમાય જો કે નળાકારના ગંઠણો જેટલું તો મેળવી લઈએ આપણે નળાકાર નું કન્ફર્ટ બરાબર શું છે પાઈ આર સ્ક્વેર એચ પાઈ 22 / 7 આર મારા કેટલા છે 21 × 21 એચ એચ મારા કેટલા છે તો કે 25 હજી પણ આના છેદ કરી શકો છો 7 × 3 = 21 ઓકે હવે જો 22 × 3 એટલે 66 કરી શકો તમે 22 નો ગુણાકાર 3 સાથે 66 એને ગુણ્યા 21 એને ગુણ્યા 25 તો હવે આ બધાનો ખાલી સિમ્પલ શું કરશો ગુણાકાર કરશો એટલે તમારો ડાયરેક્ટ આન્સર આવશે 34650 કેટલો આવશે 34650 પરંતુ આ સેન્ટીમીટર માં તો આપણો છે માં આવશે સેન્ટીમીટર ક્યુબ સેન્ટીમીટર સ્ક્વેર ગુણ્યા સેન્ટીમીટર ડેસિમલ આવશે સેન્ટીમીટર ઓકે ગુણાકાર હવે થોડું જાતે આપણે કરી લઈએ ઓકે હવે આ જે પાણી કેટલું સમાન તો કે 34650 સેન્ટીમીટર ક્યુબ પરંતુ તમને ડેસિમલ માં મેળવવાનું કીધું છે તો કે લિટર માં મેળવવાનું કીધું અને કાઉન્સ માં પણ તમને આપેલું છે શું આપેલું છે તો કે લિટર ના કે આપણે આયા તો કે 1000 સેન્ટીમીટર ક્યુબ કેટલા લિટર થાય 1 લિટર થાય તો મારી પાસે કેટલા આવ્યા છે 34650 સેન્ટીમીટર ક્યુબ કેટલા લિટર થાય તો કે આપણે લખી નાખીએ કે ભઈ 34650 × 1 પણ મારો આન્સર શું આવશે લિટર માં છેદ માં આવી ગયા મારી પાસે 1000 જો જી આ 1 મિલું જાય હવે 2 મિલા પછી પાણી ડૂબી ગયું એટલે કે 34.56 લિટર તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર આન્સર કેટલો આવશે તમારી પાસે 34.56 લિટર તો કે આ લખી નાખવાનું કે આ નળાકારમાં 34.56 લિટર પાણી સમાય છે આ નળાકાર વાસણમાં 34.56 લિટર પાણી સમાય છે ઓકે ચલો વિડિયો પોઝ કરીને લખી નાખો ચલો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ ક્લાસ નું ચાલુ કરીએ ક્વેશ્ચન નંબર 2 ઓકે ક્વેશ્ચન નંબર 2 તમને શું કહેવા માંગે છે જોઈ લઈએ તો કે એક નળાકાર લાકડાના નળા ઓકે સોરી એક નળાકાર લાકડાના નળાનો અંદરનો વ્યાસ 24 સેમી અને બહારનો વ્યાસ 28 સેમી છે નળાકારની લંબાઈ એટલે કે એની ઊંચાઈ પણ આપણે કહી શકીએ છે લંબાઈ છે 35 સેન્ટીમીટર જો 1 સેન્ટીમીટર લાકડાનો દળ સોરી 1 સેન્ટીમીટર ક્યુબ લાકડાના દળ 0.6 ગ્રામ હોય તો નળાકારનો દળ શોધો રાઈટ જો તમને અંદરનો વ્યાસ આપેલો છે બહારનો પણ તમને કીધેલો છે પછી તમને આ કે આ કોઈની ઊંચાઈ પણ તમને આપેલી છે અને 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલું દળ છે લાકડાનું તો કે 0.6 ગ્રામ તો કેટલા સેન્ટીમીટર ક્યુબમાં કેટલું દળ હશે તો આપણે મેળવી લઈએ સૌપ્રથમ ઓકે તો જી આ 8 છેદ વાળો નળાકાર તમને આપેલો છે રાઈટ કેમ કે તમને અંદરનો વ્યાસ અને બહારનો વ્યાસ કીધેલો છે ઇટ મીન્સ કે મારો નળાકાર જે છે જો આપેલો છે 8 છેદ વાળો નળાકાર આપેલ છે તો 8 છેદ વાળો નળાકાર લઈ લઈએ આપણે ચલો કે જેની ઊંચાઈ છે જે તમને આપેલી છે 35 સેન્ટીમીટર
પછી તમને ઊંચાઈ કહી છે તમને કેટલી આપેલી છે 35 સેમીમીટર અંદરનો વ્યાસ 24 અને બહારનો વ્યાસ 28 ઓકે તો આ જે અંદરનો વ્યાસ કહે છે તમને કેટલો આપેલો છે 24 અને બહારનો વ્યાસ કહે છે કેટલો આપેલો છે 28 પર બધું જેવું છે સેન્ટીમીટર ઇટ મીન્સ કે તમને હું કહી દેવું છે કે આ જે લાકડાનું આખું બનેલું છે તો આ લાકડાનું દળ મેળવવાનું છે અને એ દળમાં તમને એમ કીધેલું છે કે 1 સેન્ટીમીટર ક્યુબ દળમાં 0.6 ગ્રામ છે તો આપણે સૌપ્રથમ પહેલા આડછેદના ઘનફળનો સૂત્ર મૂકીએ પરંતુ પહેલા માત્ર મારે ત્રિજ્યા મેળવવી જોશે અને ઊંચાઈ તો મારી કઈ છે તો જે જે વસ્તુ તમને આપેલું છે એ બધી જ વસ્તુ હવે આપણે અહીં લખવા માંડીએ ચલો તો તમને h આપેલું છે કેટલો તો કે 35 સેન્ટીમીટર પછી તમને એમ કીધું છે તો કે બહાર એટલે કે સપોઝ અંદરની આપણે મેળવી લઈએ તો લખી નાખીએ આપણે કે ભાઈ અંદરનો વ્યાસ કેટલો આપેલો છે 24 સેન્ટીમીટર જો અંદરનો વ્યાસ 24 સેન્ટીમીટર હોય તો તમને શું મળશે અંદરની ત્રિજ્યા મળશે કે નહીં મળે અંદરની ત્રિજ્યા જો તમે r1 નામ આપો તો પણ ચાલશે અને r નામ આપો તો પણ ચાલશે વ્યાસ ભાગ્યા 2 એટલે 24 ભાગ્યા 2 સેન્ટીમીટર ઇટ મીન્સ કેટલા જગ્યા 12 સેન્ટીમીટર તો સ્મોલ r જે છે એ કેટલો આવ્યો 12 સેન્ટીમીટર ચાલ આવો કે ના આવો રાઈટ જો ફરી વખત જોઈ લેજો કે ભાઈ મને બહારનો વ્યાસ કીધો મેં પેલા કેવો લીધો અંદર અંદરનો વ્યાસ કેટલો છે 24 તો વ્યાસ 24 હોય તો ત્રિજ્યા કે અડધી હોય આવી ગઈ અંદરની ત્રિજ્યા હવે જે આપણને બહારનું આપેલું છે બહારનું જોઈ લઈએ તો કે બહારનો વ્યાસ બહારનો વ્યાસ કેટલો આપેલો છે તો કે 28 સેન્ટીમીટર તો તમને શું મળશે બહારની ત્રિજ્યા મળે કે ના મળે બહારની ત્રિજ્યા એટલે કે વ્યાસ ભાગ્યા 2 તો ટોટલ થઈ ગયા 28 ભાગ્યા 2 સેન્ટીમીટર જો એને હું કેપિટલ આર તરીકે નામ આપી દઉં તો કેપિટલ આર 28 ભાગ્યા 2 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો કે 14 સેન્ટીમીટર તો આ તમને મળી ગયા 14 સેન્ટીમીટર ફરી વખત ટોટલ 28 28 ભાગ્યા 2 એટલે કેટલા છે 14 તો જો હવે તમારી પાસે બધું જ રો મટીરીયલ તૈયાર થઈ ગયું x પણ તમારે કઈ આવી ગયો અંદરની ત્રિજ્યા બહારની ત્રિજ્યા હવે કેટલું લાકડું સમાઈ શકે તો આ આર છેદના નળાકારનું ઘનફળ મેળવી લઈએ એટલું જ લાકડું સમાશે પરંતુ તમને ક્વેશ્ચન એમ કીધું છે 1 સેન્ટીમીટર ક્યુબ 0.6 ગ્રામ તો આટલા સેન્ટીમીટર ક્યુબ કેટલા ઇટ મીન્સ કે મારે આનું શું મેળવવાનું થયું ઘનફળ ઓકે તો આર છેદના નળાકારનું આપણે મેળવી લઈએ ઘનફળ ચલો આડછેદના નળાકારનું ઘનફળ એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો પાઈ કેપિટલ આર સ્ક્વેર એચ માઇનસ પાઈ સ્મોલ આર સ્ક્વેર એચ આમાંથી આપણે કોમન પણ કાઢેલું હતું પાઈ એચ તો વધ્યા તમારે પાસે આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર સ્ક્વેર હજી પણ આપણે સૂત્રમાં કંઈક કરેલું હતું જો તમારે ડાયરેક્ટ આર સ્ક્વેર લખવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી પણ આ તો એક વખત ડેરિવેટિવ કરાઈ દીધું એટલે તમારે રિવિઝન થઈ ગયું તો આ થઈ ગયું મારું નળાકારનું ઘનફળનું સૂત્ર હવે એમાં આપણે બાલાશક્તિ બધી જ કિંમત મૂકી દીધી ઓકે તો પાઈ ની કિંમત આમાં તમને આપેલી છે નહીં તો ડાયરેક્શન લેવાની છે 22 ના છેદમાં 7 ઊંચાઈ કેટલી આપેલી છે 35 કેપિટલ આર કેટલો છે 14 સ્મોલ આર 12 કેપિટલ આર 14 માઈનસ સ્મોલ આર 12 જો એ છેદ ઉડે છે તો યસ 7 5 ને 35 22 5 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 110 કેટલા થશે 110 એને ગુણ્યા 14 ને 12 કેટલા થશે તો કે 24 અને 14 માંથી 2 બાદ કરના તો ખાલી કેટલા બચી ગયા 12 પરંતુ આ ઘનફળ છે સેન્ટીમીટર 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 તો મારો આન્સર આવશે સેન્ટીમીટર ક્યુબ જેમાં આન્સર આવશે સેન્ટીમીટર ક્યુબ તો 110 ગુણ્યા જો ડાયરેક્ટ 2 કરના તો આ કેટલા થઈ ગયા 220 અને એને ખાલી કેટલા વડે ગુણવાના મળે 24 વડે તો જોઈ લઈએ આપણે ખાલી 22 વડે ગુણું છું એટલે આપણો ગુણાકાર આવી જશે ઓકે 26 ગુણ્યા ખાલી 22 કરું છું તો 6 દુને 12 વધી પડી 1 2 2 4 ને 1 5 પાછું 6 દુ 12 વધી પડી 1 2 2 4 ને 1 5 એટલે ક્યાં થઈ ગયા 2 7 5 તો આ મારો આન્સર આવ્યો 5720 સેન્ટીમીટર ક્યુબ
क्या लगा ऑप्शन आ गया मित्रों, खाली में से मिलो 26 गुणिया में कितना कितना के 22 0 6 2 बार गुणे पड़े 1 2 2 4 1 5 6 2 बार गुणे पड़े 1 2 2 4 1 5 यानी क्या आ गया 2 7 5 तो 5700 का एक मिनट में जो हुई मुकली ओके। चलो હવે આ જે મેં તમને શું મળ્યું દળ મળ્યું કે ના મળ્યું તો દળમાં તમને એક દીધેલું છે આપણે આમ લખી નાખીએ કે દળ પણ દળમાં તમને શું દીધેલું છે તો કે 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલું દળ આવેલું છે 0.6 ગ્રામ તો મારી પાસે કેટલા છે 5720 સેન્ટીમીટર ક્યુબમાં કેટલું દળ સમા છે તો આપણે લખી નાખીએ કે ભાઈ કુલ દળ બરાબર 5720 6 × 7 = 42 આ થઈ ગયા મારી પાસે 43 6 5 30 ને 4 34 આ થઈ ગયા 3432 ગ્રામ જે છે તમારો ફાઇનલી આન્સર આવે છે તમને ક્યારે કેવું કે સિમ્પલ કિલોગ્રામ માં ફેરવો તો કિલોગ્રામ માં ફેરવવા માટે આપણે પાછું કરવું છે 1000 વડે ભાગવા પડે છે કારણ કે 1000 ગ્રામે 1 કિલોગ્રામ થાય તો મારી પાસે કેટલા છે 3432 એ કેટલા આનો ગુણાકાર આની સાથે છેદમાં આવી ગયા જો તમારે આન્સર કિલોગ્રામમાં મળ્યો હોય તો કુલ દળ બરાબર કામ પર લખી શકો છો 3432 ના છેદમાં 1000 પણ આ આન્સર આવ્યો છે કિલો કિલોગ્રામ પર લખો તો પણ ચાલે રાઈટ ચલો તો પોઈન્ટ ને દૂર કરો તો કેટલા થઈ જશે 3432 કિલો આ પણ તમારો આન્સર રાઈટ છે તમારો આન્સર કેટલા આવી ગયા 2 જો ગ્રામ માં એમસીક્યુ ટાઈપ નો ક્વેશ્ચન હોય ગ્રામ માં હોય તો આ લખવાનું અને કિલોગ્રામ માં હોય તો આ લખવાનું છે એટલે લખી નાખવાનું કે આ લાકડાના બનેલા ગણાકાર નું કુલ દળ 3432 ગ્રામ અથવા 3.432 કિલોગ્રામ છે ઓકે વિદ્યાર્થીઓ એક વખત નોટ ડાઉન